નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર સુપરફાસ્ટ. આપની સાથે હું છું ખ્યાતિ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માતા હીરાબાને મળ્યા રાષ્ટ્રપતિ કોવિંદ, અને ત્યારબાદ જૈન આરાધના કેન્દ્રની પણ મુલાકાત લીધી, જ્યાં તેઓએ ગુરુ મહારાજના દર્શન કર્યા. તે મ્યુઝિયમના નવા પ્રકલ્પોના ઉદઘાટન માટે પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિને અપાશે આમંત્રણ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાયસન સ્થિત વૃંદાવન બંગલોઝ જે પ્રધાનમંત્રી મોદીના માતા હીરાબાની મુલાકાત લીધી. પીએમ મોદીના માતા નાનાભાઈ પંકજ મોદી સાથે રહે છે. હીરાબાઈ રાષ્ટ્રપતિ કોવિંદને ભેટમાં આપ્યો ચરખો. હાર્દિક પટેલે કહ્યું કે તેને કોઈપણ પાર્ટી મહત્વની નથી. આ પોસ્ટ વાયરલ થતા ઉભા થયા અનેક સવાલ. કોંગ્રેસમાં જોડાઈ સમાજના પ્રશ્નોની વાત કરનાર હાર્દિકના સૂર કેમ બદલાયા. અડધી રાત્રે અમદાવાદના સુભાષ બ્રિજ નીચે આવેલ રામેશ્વર મહાદેવ મંદિર તોડી પાડવામાં આવ્યું. રિવરફ્રન્ટનો રસ્તો ખુલ્લો કરવા 100 વર્ષ જૂનું મંદિર તોડી પડાયું. મંદિર તોડાતા સ્થાનિકોમાં ઉગ્ર વિરોધ. ગુજરાતના 68 સિંહો નથી સુરક્ષિત, આ ચોંકાવનારો ખુલાસો થયો છે. પુનાની ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના એક રિપોર્ટમાં રિપોર્ટનું તારણ છે કે કેનાઇન ડિસ્ટેમ્બર વાયરસથી પીડાય છે સિંહ અને દીપડા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી વાલ્મીકી જયંતીની શુભેચ્છા પાઠવી. પ્રધાનમંત્રી ટ્વીટમાં લખ્યું કે મહર્ષિ વાલ્મીકીના મહાન વિચાર આપણી ઐતિહાસિક યાત્રાના બીજ તત્વ. ગાંધીનગર જિલ્લાના માણસામાં સુફલામ શાળા વિકાસ સંકુલ દ્વારા તૈયાર કરાયેલા ધોરણ 9 અને 12ના ગુજરાત વિષયના પ્રશ્નપત્ર એ વિવાદ સર્જ્યો. પેપર સેટરે 2 વિવાદાસ્પદ પ્રશ્નો અને પત્રલેખન પૂછતા શિક્ષણ જગતમાં મચી ગયો ખળભળાટ. રાજ્યભરમાં ગુજરાત જાહેર સેવા આયોગ વર્ગે 1 અને 2ની પ્રિલિમ પરીક્ષા. 1.68 લાખ ઉમેદવારોની મહેનતની કસોટી. પરીક્ષા સ્થળો પર ગોઠવાયો હતો ચુસ્ત બંદોબસ્ત. પંચાયતમાં ચૂંટણીનો માહોલ જામ્યો. બનાસકાંઠાના મલોત્રા, ચાપરા અને મોટામેડા ગ્રામ પંચાયત માટે મતદાન થયું શરૂ. મહેસાણાની ખેરાલુ વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસની મહિલા પાંખની બેઠક મળશે. બેઠકમાં ગીતા પટેલ, દૂધસાગર ડેરીના ચેરમેન આશાબેન ઠાકોર સહિતના મહિલા આગેવાન ઉપસ્થિત. મહેસાણાની ખેરાલુ વિધાનસભાની પેટા ચૂંટણી જીતવા માટે ભાજપ કામે લાગ્યું. સતલાસણમાં ભાજપ મહેસાણા જિલ્લાના કાર્યકર્તાઓનું સંમેલન. જિલ્લાના કાર્યકર્તાઓ, જિલ્લાના ધારાસભ્યો સહિત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી હાજર. વિવિધ પરીક્ષાઓ રદ થવા મુદ્દે કોંગ્રેસ ઉતરશે રસ્તા પર. તાલુકા મથકોએ 15 તારીખથી કોંગ્રેસ કરશે આંદોલન. ગુરુકુળ 4 રસ્તા પાસે લોકોના ધરણા. છેલ્લા 10 મહિનાથી પૂર્વ વિસ્તારમાં દૂષિત પાણી આવતા વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાનીમાં લોકોનો વિરોધ. બનાસકાંઠાના ડીસાના રાજપુરમાં ભૂગર્ભ ગટર ઉભરાતા રોગચાળાની ભીતિ. ધાર્મિક સ્થળો પર ગંદુ પાણી, રોડ પર ફેલાતા સ્થાનિકોમાં રોષ. વારંવાર કરાતી રજૂઆતનો કોઈ નિકાલ ન આવતા લોકોમાં આક્રોશ. સુરતના આડાજણમાં અડધી રાત્રે એક યુવતી લોકોને ડરાવ્યા. યુવતી ઊંધી દોડતા લોકોમાં નાસભાગ. યુવતી ઊંધી દોડતા જમીન પર પટકાઈ. શરદ પૂનમને લઈને શામળાજીમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર. ભગવાન શામળિયાના દર્શન કરી કરવા દૂર દૂરથી આવ્યા ભક્તો. યાત્રાધામ શામળાજીમાં ઉજવાશે ભવ્ય પૂર્ણિમા મહોત્સવ. શરદ પૂનમને લઈને અંબાજી મંદિરમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર. યાત્રાધામ અંબાજી ખાતે આજે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો. શરદ પૂનમની પૂર્વ રાત્રિને લઈને આદ્યશક્તિના ધામ અંબાજીમાં ગબ્બરગઢ પર ભવ્ય આરતી કરાઈ. ગબ્બરગઢમાં અંબાના મૂળ સ્થાનક મનાતું હોવાથી 14ની રાતે આરતી કરાઈ. ગુજરાતમાંથી નૈઋત્યના ચોમાસાએ તબક્કાવાર લીધી વિદાય, જ્યાં વડોદરામાંથી પણ ચોમાસાની વિદાય. ભુજમાં સૌથી વધુ 36.3 ડિગ્રી ગરમી. ગાંધીનગરમાં પ્રથમવાર ગરમીનો પારો 20 ડિગ્રીથી નીચે નોંધાયો. અમદાવાદની 12 ફ્લાઇટ 1 કલાકથી વધુ મોડી પડી. અમદાવાદ દુબઈ ફ્લાઇટમાં 1.24 કલાકનો વિલંબ. અમદાવાદથી મુંબઈ ચેન્નઈની સાંકળથી કુલ 6 ફ્લાઇટના શેડ્યુલ ખોરવાયા, જેને લઈ મુસાફરોને ભારે પરેશાની ભોગવવી પડી. દાહોદમાં ગાયોને ઉપાડીને લઈ જતી ટોળકી સીસીટીવીમાં થઈ કેદ. મોડી રાત્રે રસ્તા પર રખડતી ગાયોની ટોળકી ઉપાડીને લઈ જાય છે અને ત્યારબાદ ફરાર થઈ જાય છે. આ ટોળકી પોતાની ઓળખ જતી ન થાય તે માટે મોઢા પર કપડું બાંધેલું જોવા મળ્યું. અમરેલીના ખાંભામાં યુવાન પર સિંહનો હુમલો. વાડીમાં કામ કરતા સમયે યુવાન પર સિંહે કર્યો હુમલો. સરકડિયા રોડ નજીક આવેલી વાડીમાં બની ઘટના. ઇજાગ્રસ્ત યુવાનને સરકારી હોસ્પિટલ ખસેડાયો. જૂનાગઢમાં ટોલટેક્સના નામે ઉગાડી લૂંટ બંધ કરવાના નારા સાથે વિરોધ પ્રદર્શન. મથલી અને કેશોદના જાગૃત નાગરિકો અને વાહન ચાલકોની ઉપસ્થિતિમાં કર્યો વિરોધ પ્રદર્શન. દારૂના દૂષણને ડામવા માટે અમદાવાદ પોલીસ સતત મેગા ડ્રાઈવ કરી રહી છે. અમદાવાદના સરદારનગરમાં આવેલા દારૂના અડ્ડાઓ પર 80થી વધુ પોલીસ કર્મીઓએ પાડી રેડ. રાજસ્થાનના બિકાનેરમાં 4.5ની તીવ્રતાના ભૂકંપનો આંચકો અનુભવાયો. જમીનથી 10 કિલોમીટર નીચે ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું નોંધાયું. ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ભયના માર્યા ઘરની બહાર દોડી આવ્યા.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંબઈના મરીન ડ્રાઈવથી પૂરી મુંબઈ ચલી બીજેપી સાથે કેમ્પેઇનની કરી શરૂઆત. મુંબઈના મરીન ડ્રાઈવથી શરૂઆત થતા અનેક લોકો આ ડ્રાઈવમાં જોડાયા. સેંકડો લોકો રેલીમાં જોડાયા. 1 કિલોમીટર લાંબા કાફલામાં ટ્રેક્ટર લઈ લોકો જોડાયા. સામાજિક કાર્યકર્તા મમતા સહગલ અને અનિલ ચૌધરી કરી રહ્યા છે આગેવાની. કેન્દ્રીય કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદે ઓક્ટોબરમાં રિલીઝ 3 ફિલ્મોનો હવાલો આપતા મંદીના રિપોર્ટને રદ ગણાવી. ફિલ્મો એક દિવસમાં 120 કરોડ કમાતી હોય તે અર્થવ્યવસ્થા નબળી કેવી રીતે હોય તે સવાલ ઉઠાવ્યો. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં કરશે ચૂંટણી પ્રચાર. આજે લાતુરના ઔસા, મુંબઈના કાંદિવલી અને ધારાવીમાં રેલીને સંબોધિત કરશે. મુંબઈમાં બીસીસીઆઈની મીટીંગ મળશે. આ મીટીંગમાં બીસીસીઆઈના નવા પદાધિકારીઓના નામો નક્કી કરાશે. કેન્દ્રીય મંત્રી અને પૂર્વ બીસીસીઆઈ ચેરમેન અનુરાગ ઠાકુર, અન્ય પૂર્વ પદાધિકારીઓ પણ બેઠકમાં ઉપસ્થિત. મુંબઈમાં બીસીસીઆઈની મીટીંગ. જમ્મુ કાશ્મીરના કઠુઆમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. પંજાબની સીમાથી એક ગામ પંડોરીમાં પોલીસ અને પેરામિલિટરી ફોર્સનું સર્ચ ઓપરેશન. ખેતરોમાં મોટી સંખ્યામાં પોલીસ અને પેરામિલિટરી ફોર્સ કર્યું સર્ચ ઓપરેશન, તો ગામવાળાઓની મદદ કરવા પણ ભરોસો આપ્યો. દક્ષિણ કાશ્મીરના યુવાઓમાં હોડ મચી. વહેલી સવારથી યુવાઓની લાંબી કતાર જોવા મળી. 2000થી વધુ લોકો સેનામાં ભરતી થવા માટે ફિઝિકલ ટેસ્ટ આપી રહ્યા છે. હિન્દુ સંઘના કાર્યકર્તાઓએ મુર્શિદાબાદ હત્યાકાંડના વિરોધમાં મમતા બેનર્જીનું પુતળું સળગાવ્યું અને આ દરમિયાન બંગાળની મમતા સરકારને હાંકી કાઢી. રાષ્ટ્રપતિ શાસન લગાવવાની કરી માંગ. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ હત્યાકાંડનું વિરોધ, જ્યાં બીજેપીના વિરોધ પ્રદર્શન. આરએસએસ કાર્યકર્તા સહિત તેમને પરિવારની કરાઈ હત્યા, જેના વિરોધમાં કાર્યકર્તાઓએ મમતા સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા. હરિયાણાની ચૂંટણીમાં બાઉન્સરોની માંગ વધી. ચૂંટણી રેલીઓમાં ભીડથી બચવા માટે અને રૂઆબ બતાવવા માટે બાઉન્સરોનો ઉપયોગ વધ્યો, તો બાઉન્સર બનાવવાની ચાહતમાં જીમ પહોંચનારની પણ ભીડ વધી. લોકો થઈ રહ્યા છે પરેશાન. હંગામો મચી ગયો. સિલિન્ડરમાં ધાંધલી કરાતી હોવાનો આરોપ સાથે લોકોએ કર્યો રસ્તા જામ. ટ્રાફિક સમસ્યા સર્જાઈ. માર મારનારાને રોકાતા કેટલાક લોકો વચ્ચે ઝપાઝપી થઈ ગઈ. રિક્ષાવાળા એક વ્યક્તિને ટક્કર મારતા યુવકે રિક્ષાવાળાને માર માર્યો કે લોકોએ બચાવતા માર મારનાર અન્ય વ્યક્તિઓ સાથે ઝઘડી પડ્યા. પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં કેટલીક મહિલાઓએ માની હત્યારી આરોપી પુત્રીઓની કરી પીટાઈ. બંને પર પોતાની માતાની હત્યા કરી મૃતદેહ તળાવમાં ફેંકી દેવાનો આરોપ. છત્તીસગઢમાં કોરબામાં કેટલાક લોકો પર છોકરાની પીટાઈ કરવાનો આરોપ. છોકરા પર 10 થી 12 લોકો દંડાથી માર મારતો હોવાનો વીડિયો વાયરલ. ઉત્તરપ્રદેશના હરદોઈમાં કેટલાક લોકોએ હોટેલમાં ઘૂસી કામ કરનારા કર્મચારીની કરી પીટાઈ. હોટેલ કર્મચારીના વિસ્તારના કેટલાક લોકો સાથે પાર્કિંગ મુદ્દે થઈ હતી બવાલ, જેને લઈ કર્મચારીની હોટેલમાં કરી જોરદાર પીટાઈ. દિલ્હીના રોહિણી વિસ્તારમાં એક યુવકે પોલીસ સ્ટેશનમાં જ આત્મદાહ કરવાની કોશિશ કરી. યુવક પોતાના પિતાની સાથે થયેલી મારપીટની ફરિયાદ નોંધાવી ગયો હતો, પરંતુ તેની ફરિયાદ ન લેવાતા રોષે ભરાઈ ફેસબુક પર બનાવ્યો લાઈવ વીડિયો. ઇમારતમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ. આગ એ હદે ભીષણ હતી કે બધું સળગીને ખાક થઈ ગયું, તો ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબૂ. કોઈ જાનહાનિ નહીં. આખી ઘટના સીસીટીવીમાં થઈ કેદ. બેંક કર્મચારીઓને કબજે લઈ બેંકમાં બદમાશોએ ચલાવી આ બાદ લૂંટ. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ કરી તેજ. પડેલા ખાડાઓને કારણે ટ્રક ખરાબ થતા ડ્રાઈવરે રસ્તા પર પડેલા ખાડાઓને પૂર્યા. ઇન્દોરા કોટા હાઈવેની સ્થિતિથી વાહન ચાલકોને 2 કલાકની મુસાફરી 4 કલાકમાં કાપવી પડે છે. પાકિસ્તાને રચી નવી સાજીશ. અલગાવવાદીઓ ઇન્ટરનેટ બંધ થવા પર નવી એપ બ્રિજ ફીનો ઉપયોગ કરવા સંદેશ મોકલવા માટે ઉશ્કેર્યા. 20 ઓક્ટોબર લેવાનાર 20 સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ માટેની ભરતી પરીક્ષા રદ કરાઈ, જેને લઈને 10.75 લાખ ઉમેદવારોનું ભાવિ અદ્યતન. નવી તારીખ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી. ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા રદ કરતા વિદ્યાર્થીઓમાં રોષ. 1 વર્ષની મહેનત પર પાણી ફરીવડતા વિદ્યાર્થીઓ સીએમને લખ્યો પત્ર. છેલ્લા 3 વર્ષમાં 6 પરીક્ષા રદ કરવામાં આવી. હાલમાં સમાચાર મળી રહ્યા છે મહત્વપૂર્ણ સમાચાર. ખેડામાં ગળતેશ્વરના આંબાવ પાસે થયો અકસ્માત. લક્ઝરી અને કાર વચ્ચે અકસ્માતમાં 5 વ્યક્તિઓના મોતના સમાચાર મળી રહ્યા છે. ગળતેશ્વરના આંબાવ પાસે અકસ્માતની આ ઘટના. લક્ઝરી અને કાર વચ્ચે થયો અકસ્માત. 5 લોકોના ઘટનાસ્થળ પર જ મૃત્યુ થયા છે. હાઈવે પર બનેલી આ ઘટના, જ્યાં આપને જણાવીએ મહત્વપૂર્ણ સમાચાર જે સામે આવી રહ્યા છે. અકસ્માતને પગલે ટ્રાફિક જામ પણ સર્જાઈ ગયો છે. ગળતેશ્વરના આંબાવ પાસે અકસ્માત થતા કારમાં સવાર 5 વ્યક્તિના મોતના સમાચાર મળી રહ્યા છે.
ભરતેશ્વરના અંબાવ પાસે બની આ દુર્ઘટના, લક્ઝરી અને કાર વચ્ચે થયો ગમકવાર અકસ્માત. જનક જાગીરદાર જોડાયા છે. જનક, આંગે વધુ વિગત આપશો. ખેડા જિલ્લાનો યાત્રાધામ ડાકોર અને બીજું ખેડા જિલ્લાનો યાત્રાધામ છે ગલતેશ્વર, આ બંને વચ્ચે અંબાવ ગામ આવેલું છે. પાંચ યાત્રિકો એક ખાનગી કાર મારફતે ડાકોરથી દર્શન કરીને ગલતેશ્વર જઈ રહ્યા હતા ત્યાં અંબાવ ગામ પાસેની આ ઘટના છે. લક્ઝરી બસ સાથે અકસ્માત થયો હતો, એમાં લગભગ પાંચે પાંચ યાત્રિકોના ઘટના સ્થળે જ મોત થયા છે. હાલ એ યાત્રિકોની કોઈ ઓળખવિધિ થઈ નથી. સેવાલિયા પોલીસને ઘટનાની જાણ થતા સેવાલિયા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે અને પ્રથમ તો આ યાત્રિકોની ઓળખ થાય, વાસ્તવિક ક્યાંના છે, ક્યાંથી ક્યાં જતા હતા, એ અંગે સેવાલિયા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જી જી, બિલકુલ, આભાર આપનો તમામ માહિતી બદલ. તો હાલમાં સમાચાર જે મળી રહ્યા છે, લક્ઝરી બસ અને કાર વચ્ચે થયેલા અકસ્માતની અંદર પાંચ લોકોના ઘટનાસ્થળ પર મૃત્યુ થઈ ગયા છે. તેઓ ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા તે હજુ સુધી જાણી નથી શકાયું, પરંતુ હાલમાં તમામ જે ઘટના બની છે ત્યારબાદ પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી છે અને ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં ગલતેશ્વરના અંબાવ પાસે બનેલી દુર્ઘટના, લક્ઝરી બસ સાથે કાર અથડાઈ અને અકસ્માત થયો છે. અકસ્માતમાં પાંચ લોકોના મૃત્યુ થયા છે. થોડા સમય માટે ટ્રાફિક જામ પણ સર્જાઈ ગયો, કારના કુચડે પૂરચા બોલાઈ ગયા છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે, પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે અને હાલમાં જે લોકો છે જેમને ઈજા પહોંચી છે તેમને હોસ્પિટલ ખાતે ખસેડવાની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગલતેશ્વરના અંબાવ પાસેની આ ઘટના, પાંચ લોકોના ઘટનાસ્થળ પર જ કરુણ મોત. ગૃહ સચિવાલય પરીક્ષા મામલે ઓડિયો ક્લિપ વાયરલ, પરીક્ષાની તારીખ અંગે પૂછપરછનો ઓડિયો થયો વાયરલ, ગૌણ સેવાના અધિકારી સાથે થઈ વાતચીત, ચૂંટણીના કારણે પરીક્ષા પાછળ નહીં જાય તેવી વાતની ખાતરી આપી. સચિવાલયની પરીક્ષા રદ થતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરી તંત્ર સામે કર્યા પ્રહાર, કહ્યું યુવાનોના ભવિષ્યને અંધકારમાં ધકેલવાનું કામ કરી રહ્યું છે તંત્ર, વગર કારણે પરીક્ષા રદ કરાય. પરીક્ષા રદ થવા અંગે ભાજપની પ્રતિક્રિયા, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યું પ્રજાના હિતમાં નિર્ણય લેવામાં સરકારે સારો નિર્ણય લીધો. પરીક્ષા રદ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપી પ્રતિક્રિયા, કહ્યું આ મામલે મને વધારે જાણ નથી, સરકારે લીધેલો નિર્ણય પરીક્ષાર્થીઓના હિતમાં. લુણાવાડાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો લાગ્યો, કોંગ્રેસ નેતા પિનાકીન શુક્લ સહિત જિલ્લા કોંગ્રેસના ઘણા નેતાઓએ કેસરિયા કર્યા. બાયડ પેટાચૂંટણીના અપક્ષ ઉમેદવાર રાજેશ ખાંટ પર તવાઈ બોલાઈ, અમદાવાદના વસ્ત્રાલમાં ઘર પર દરોડા પાડ્યા, નિવાસસ્થાન અને ફેક્ટરી પર જીએસટીઆઈટીની રેડ. આમરેવાડી બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસના બેનરો હટાવાતા હોબાળો મચ્યો, હાટકેશ્વર જોગેશ્વરી માર્ગ પર દબાણ ખાતાની ગાડીએ બેનરો હટાવ્યા, કર્મચારીઓ સાથે સ્થાનિકોની ચપાઝપી. આણંદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વિનોદ ઠાકોરને સસ્પેન્ડ કરાયા, આર્થિક ઉજાપત મુદ્દે પાર્ટીએ કર્યા સસ્પેન્ડ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું અમદાવાદ એરપોર્ટ પર સીએમ રાજ્યપાલે કર્યું સ્વાગત, એરપોર્ટથી રાજભવન ગયા હતા, વિવિધ કાર્યક્રમમાં હાથ ધરી તેઓ દિલ્હી માટે રવાના થયા. પંચમહાલમાં સ્કૂલ રિક્ષા પલટી ખાતા છ વિદ્યાર્થીઓના થયા ઇજાગ્રસ્ત, રિક્ષાનું આગળનું ટાયર ક્ષતિગ્રસ્ત થતા નીકળી જતા સર્જાયો અકસ્માત. વન ડે વન વોર્ડ ફોગિંગ કરાયું, ચાલુ સિઝનમાં ડેન્ગ્યુના નોંધાય 150 કેસ, રાજકોટમાં ડેન્ગ્યુના વધુ 8 કેસ નોંધાયા. અમદાવાદમાં ટ્રાફિક પોલીસ કર્મી પર યુવતી સાથે મારામારીનો આક્ષેપ, ટોઈંગ કરેલા વાહનને છોડવા માટે પહોંચી યુવતી સાથે એએસઆઈ વિકાસ ધોળકિયાની કરી ઝડપાઝપી. અમદાવાદમાં ચોમાસામાં 250 કરોડના રોડ ધોવાઈ ગયાનું અનુમાન, મ્યુનિસિપલ બે વર્ષ માટે બહાર પાડેલું 500 કરોડનું ટેન્ડર, રોડના રિપેરિંગ અને રિસફરિંગ પાછળ 300 કરોડનો ખર્ચા છે. રાજકોટમાં તમામ રસ્તા ઉપર પડ્યા ખાડા, અધિકારીઓએ નવરાત્રી બાદ રોડ રસ્તાનું કામ શરૂ કરવા કરી જાહેરાત, પરંતુ હજુ સુધી સ્થિતિ જૈસે થે. આણંદના નવાગ તળપદ ગામ ગ્રામસભામાં થયો હોબાળો, મામલો એવો ચગ્યો કે મારામારી સુધી વાત પહોંચી ગઈ, આખા કેસમાં પત્રકાર પર જીવલેણ હુમલો કરાયા હોવાનું આવ્યું સામે. રાજકોટના જીવનગરની અંદર ગંદકી, દૂષિત પાણી, સફાઈ સહિતના પ્રશ્નોને લઈને સ્થાનિકોનો વિરોધ, દૂષિત પાણીથી રોગચાળો ફેલાવનારનો ડર, તો કોંગ્રેસ આગેવાનો પણ જોડાયા વિરોધમાં, સ્થાનિકોનો પ્રશ્ન ન ઉકેલાય તો આંદોલનની ચીમકી. જામનગરમાં રોગચાળો ડામવાના બદલે હોસ્પિટલમાં ગનમેન રખાતા વિવાદ, સુરક્ષાકર્મીઓને લઈને દર્દીઓમાં આક્રોશ, જીજી હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં ગનમેન ઉભા રખાતા ઉભા થયા અનેક સવાલ. સુરતમાં મેયર કાઉન્સિલના એક્ઝિક્યુટીવ કમિટીને મળશે બેઠક, 12 અને 13 ઓક્ટોબરે મેયર કાઉન્સિલ એક્ઝિક્યુટીવ કમિટીની બેઠકમાં 25 મહાનગરોના મેયર ભાગ લેશે,
ત્યારે સુરતના કેટલાક પ્રકલ્પો અને હેરિટેજની લેશે મુલાકાત. જંગલની સીમા પાર કરીને ફરી એકવાર માનવ વસાહતમાં દીપડાએ મારી એન્ટ્રી. અમરેલીના વાડી વિસ્તારના એક મકાનમાં દીપડાએ પ્રવેશ કર્યો અને શ્વાનનો કર્યો શિકાર. પલાયન થઈ ગયું, જે આખી ઘટના સીસીટીવીમાં થઈ ગઈ. સાબરકાંઠામાં આ વખતે મગફળીના બબલક ઉત્પાદન થયું. હિંમતનગર માર્કેટિંગ યાર્ડ બહાર ખેડૂતોની વાહનોનો કાફલો ખડકેલો જોવા મળ્યો, ત્યારે હાલ મગફળીનો ભાવ 1100 થી 1400 રૂપિયા સુધીનો બોલાયો. કચ્છના રામીનાળામાં બીએસએફના સર્ચ ઓપરેશન દરમિયાન 5 બિનવાસી પાકિસ્તાની ફિશિંગ બોટ ઝડપાઈ. મોડી રાત્રે પેટ્રોલિંગ દરમિયાન બોટ પકડાઈ, જેમાંથી માછીમારોનો સામાન મળી આવ્યો. કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા રાજકોટની મુલાકાતે ગાંધી મ્યુઝિયમમાં વિચારધારા અને તેમના જીવન પર આધારિત પ્રદર્શનીનું કર્યું ઉદઘાટન. અમરેવાડી બેઠકની પેટાચૂંટણી મામલે કોંગ્રેસના બેનરો હટાવાતા થયો હોબાળો. દબાણ, અધિકારીઓએ બેનરો હટાવતા 200 થી વધુ સ્થાનિકોએ મચાવ્યો હોબાળો. સુરતમાં પાટીદાર આગેવાનો ઉતર્યા ધરણા પર. સમાજના નામે ચાલતી વાડીનું ભાડું વધુ હોવાથી આગેવાનોએ કર્યો વિરોધ. વાડીનું ભાડું ઓછું કરવા કરાઈ અપીલ. અરવલ્લીના બાર્ડ બેઠકના અપક્ષ ઉમેદવાર રાજેશ ખાંડના ઘરે જીએસટી આઈટી વિભાગના દરોડા. રાજકીય કિન્નાખોરી રાખી દરોડા પડાયા હોવાનો રાજેશે કર્યો આક્ષેપ. દ્વારકાથી ભાલકા તીર્થ ધર્મધજા રથયાત્રા પહોંચી ધોરાજી. આહિર સમાજે રથયાત્રાનું કર્યું સ્વાગત. તો રેલીમાં 3500 બાઇક, 1100 ફોર વ્હીલર સાથે કાઢવામાં આવી રથયાત્રા, જેમાં આગેવાનો સહિતના લોકોએ લીધો ભાગ. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટૂંક સમયમાં ઇનલાઇન બેગેજ સ્ક્રીનિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવશે, જેનાથી મુસાફરોને પોતાનું ચેક ઇન લગેજ સ્કેનિંગ મશીનમાં મૂકવાની ઝંઝટ નહીં રહે. ગુજરાત યુનિવર્સિટીમાં એક વર્ષનો ક્લિનિકલ હેપ્નોથેરાપી પીજી કોર્સ શરૂ કરવામાં આવ્યો. યુનિવર્સિટીમાં પ્રથમ ઓફ સેમેસ્ટર પીજી કોર્સ ભણાવાશે. રાજકોટની શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીમાં રંગોળીનું પ્રદર્શન. રંગોળી બનાવવામાં 3 વર્ષથી લઈ 60 વર્ષના લોકોએ લીધો ભાગ. અલગ અલગ પ્રકારની રંગોળી બનાવાઈ. ટેકનોલોજીનો આધુનિક ટચ જોવા મળ્યો. 3 વ્હીલવાળી બાઇક બેટરી સંચાલિત, જેનાથી તેઓ અન્યત્ર વિહાર સરળતાથી કરી શકે. ગુજરાત સરકારના કર્મચારીઓને 21 થી 23 ઓક્ટોબર દરમિયાન પગાર ચૂકવાશે. દિવાળી આવતી હોવાથી 4.54 લાખ પેન્શનર્સને પણ ઓક્ટોબર મહિનાના પેન્શનની રકમથી પગાર ચૂકવાશે. વાપી નજીક આવેલા મોરાઈમાં વેલ્સ્પન અને આલોક જેવી મોટી કંપનીઓમાં તંત્ર દ્વારા મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ જાણીતી કંપનીઓમાં થતા ડિમોલેશનની કામગીરી દરમિયાન જિલ્લાના ડેપ્યુટી કલેક્ટર અને મામલતદાર સહિતના અધિકારીઓની ટીમ સ્થળ પર હાજર રહી હતી. કચ્છના ગાંધીધામમાં મારામારીનો વીડિયો વાયરલ. કંડલા સેઝની ખાનગી સુરક્ષા કર્મીઓ રિક્ષા ચાલકને માર મારતાનો આક્ષેપ થયો હતો. ખેંભામાં લઈ જવાતો દારૂ ઝડપી પડાયો. 23 લાખનો વિદેશી દારૂ જપ્ત. 33 લાખથી વધુના મુદ્દામાલ સાથે બેની કરાઈ અટકાયત. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પાસે બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ શૂઝ વેચાતા શોરૂમમાં દરોડા. 14.66 હજારનો શો મુદ્દામાલ જપ્ત. 3 આરોપીઓની કરાઈ ધરપકડ. સુરતના સલાબતપુરામાં વેપારી પર હુમલાની સીસીટીવી આવ્યા સામે. રિંગ રોડ પર આવેલ શુભમ માર્કેટમાં એક વેપારી પર ચપ્પુ વડે ઘાતક હુમલો. વેપારીનું સારવાર દરમિયાન મોત. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી. નર્સિંગ કોર્સના નામે વિદ્યાર્થીઓ સાથે કરતો હતો બીભત્સ માંગ. પાસ કરવાની લાલચ આપી બીભત્સ મેસેજ અને ઓડિયો મોકલતો હતો. પોલીસે સંચાલક ચેતન દેસાઈની કરી અટકાયત. રાજકોટના ચુનારવડ ચોકમાં યુવકની કરફ્યુ હત્યા. અંગત અદાવતમાં હત્યા કરાયાનું અનુમાન. ઇજાગ્રસ્ત હોસ્પિટલ ખસેડાતા મોત. તો અન્ય 2 ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા. રાજકોટના તોરડા પોલીસ પકડેલા દારૂના જથ્થા બુટલેગરે ઘરની દિવાલમાં છુપાવ્યો હતો. પોલીસે બુટલેગરના ઘરે દરોડા પાડી લાખોનો દારૂ કર્યો જપ્ત. સુરેન્દ્રનગર અમદાવાદ હાઈવે પર અકસ્માત. ધાનસલપુર ચોકડી પાસે તેલ ભરેલું ટેન્કર ખાઈમાં પલટી ખાઈ ગયું. ટેન્કર લીકેજ થતા લોકોએ તેલની ચલાવી લૂંટ. જે સાધન હાથમાં આવ્યું તે લઈને લોકોએ તેલ લેવા કરી પડાપડ. વલસાડ જિલ્લાના પારડી તાલુકા વિસ્તારમાં એક પછી એક મોટા ચોરીના ગુનાઓને અંજામ આપી પોલીસને હંફાવતી ગેંગના 2 સાગરીતો આખરે પોલીસના હાથે ઝડપાયા. આ ચોર ગેંગમાં 2 સગા ભાઈઓ સામેલ હતા. ગેંગના સાગરીતો પોલીસની ટીમ પર હુમલો કર્યો. સાવલી વડોદરા રોડ પર આવેલી ગાયત્રી સેલ્સ એજન્સીની દુકાનમાં ચોરી થઈ. વેપારીની બેગ ગઠિયા લઈ ફરાર થઈ ગયા. બેગમાં 1 લાખ રૂપિયા હતા. વેપારી દુકાનમાં બેગ મૂકી બાજુમાં જતા પહેલેથી જ રાહ જોઈ રહ્યા હતા ગઠિયા. તેમણે હાથ ફેરો કર્યો. વાંકાનેર મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ આવારા તત્વોના ત્રાસથી પોલીસને આવેદનપત્ર પાઠવ્યું. 2 દિવસ પહેલા આવારા તત્વોના ત્રાસથી આ શાળાની વિદ્યાર્થીને સળગીને આપઘાત કર્યો હતો. ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ સુસાઇડ નોટ લખી આત્મહત્યા કરી હતી. અમદાવાદના સીટીએમ ભારવી ટાવર પાસે સીએનજીની કારની અંદર આગ લાગતા નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો. ચાલુ કારમાં એકાએક આગ લાગતા મુસાફરોમાં દોડધામ, પરંતુ કોઈ જાનહાની નહીં. બનાસકાંઠામાં દાંતીવાડા પાસે મોડી સાંજે ઈટો ભરેલી ટ્રક પલટી ખાતા અકસ્માત સર્જાયો, જેમાં ચાલક સહિત 3 વ્યક્તિના કરૂણ મોત થયા. દાંતીવાડા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી.
પશ્ચિમ કચ્છમાં પોલીસે ભુજમાં ફૂટમાર્ચ કર્યું હતું. ભુજ શહેરના મુખ્ય માર્ગો પર પોલીસનું પેટ્રોલિંગ સઘન કરાયું. કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ પેટ્રોલિંગ શરૂ. પશ્ચિમ કચ્છ એસપી સૌરભ તોલંબિયા પણ ફૂટમાર્ચમાં જોડાયા. સાપ સાથે બાળાઓ ગરબે રમી. વન વિભાગે ગરબીના સંચાલક તેમજ બાળાઓ સામે કરી ફરિયાદ. ભારતીય પોસ્ટ વિભાગે ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે કીર્તિમંદિરનું વિશેષ કવર બહાર પાડ્યું. કવરના આગળના ભાગે ગાંધીજી અને કસ્તુરબાનું ચિત્ર તેમજ કીર્તિમંદિરને દર્શાવાયું. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આતંકીઓએ ગ્રેનેડથી કર્યો હુમલો. હુમલામાં 7 લોકો થયા ઇજાગ્રસ્ત. જમ્મુ કાશ્મીરમાં નાયક સુભાષ થાપાને અપાઈ શ્રદ્ધાંજલિ. પાકિસ્તાન દ્વારા કરાયેલા સીઝફાયરના ઉલ્લંઘનમાં થયા હતા શહીદ. સુભાષ થાપા શહીદ થતા પરિવારમાં શોકનો માહોલ. જમ્મુ કાશ્મીરના રામબનમાં ભારે ભૂસ્ખલનથી નેશનલ હાઈવે 44 થયા બંધ. અનેક વાહનો રસ્તામાં ફસાતા સર્જાયો ટ્રાફિક જામ. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ઘરે યુપી કોંગ્રેસ સ્ટ્રેટેજી કમિટીની બેઠક થઈ પૂર્ણ. બેઠકમાં મહત્વપૂર્ણ બિંદુઓ પર થઈ ચર્ચા. જમ્મુ કાશ્મીરમાં પોસ્ટપેડ સેવા ચાલુ થશે. સોમવાર બપોર બાદ 12 વાગ્યા બાદ પોસ્ટપેડ મોબાઈલ સેવા થશે શરૂ. 5 ઓગસ્ટથી જમ્મુ કાશ્મીરમાં મોબાઈલ સેવા હતી બંધ. જમ્મુ કાશ્મીરમાં પર્યટકોને ઇન્ટરનેટ સેવા મળશે. તહેવારોમાં આતંકી હુમલાના એલર્ટ બાદ પંજાબના પઠાણકોટમાં સર્ચ ઓપરેશન. પંજાબના અલગ અલગ વિસ્તારોમાંથી હથિયાર મળતા સુરક્ષા એજન્સીએ કર્યું એલર્ટ. ખતરનાક હરિયાણાની અંદર સળગાવવામાં આવી રહેલા પાક બાદ ટૂંઠા સળગાવતા થઈ ખરાબ. હરિયાણા કરનાલના પરવાનગી વગર ખેડૂતોએ પાકના ટૂંઠા સળગાવતા દિલ્હીની હવાને થઈ અસર. ઉત્તર પ્રદેશના આગ્રાની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ. જૂતા બનાવવા માટે વપરાતા કેમિકલમાં બનાવાતું હતું, જેમાં શોર્ટ સર્કિટ થતા ફેક્ટરીમાં લાગી આગ. ફાયર બ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબુ. જાપાનમાં 60 વર્ષનું સૌથી મોટું વાવાઝોડું આવ્યું. હેગિબિસ વાવાઝોડાને કારણે અત્યાર સુધીમાં 42 લાખ લોકોને સલામત ખસેડવામાં આવ્યા. જાપાનમાં 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો પવન. જાપાનમાં આફતરૂપી હગીબસ નામના વાવાઝોડાએ શહેરમાં ગમરોળી નાખ્યું. વાવાઝોડાની તીવ્રતા બહુ જ 180 કિલોમીટર પ્રતિ ઝડપી પવન ફૂંકાયો હતો. રસ્તા પર ધૂળની ડમરીઓ ઉડી હતી. વૃક્ષો હવામાં ઉડતા દેખાયા હતા. ભારે પવનને કારણે કાર અને ટ્રક તો હવામાં ફંગોળાયા. ભારે પવનના કારણે કાગળની જેમ કાર પલટી ખાઈ ગઈ. પુલ પર વાહનની અવરજવર બંધ કરી દેવાઈ. પુલ પર વાહનો અટક્યા હતા. વાવાઝોડાના કેટલાક અદભુત દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા. વાવાઝોડાની કેટલીક તસવીરો થઈ કેદ. ભારે પવનને કારણે દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા. દરિયાકિનારે લોકોને ન જવા તંત્ર દ્વારા આપવામાં આવી સૂચના. વાવાઝોડાની ઝડપથી એટલી હતી કે મોટી ઇમારતો પણ ચાપરા અને બેનરો હવામાં ઉડવા લાગ્યા. કેટલાક બેનરો વિસ્તાર સાથે અથડાતા આગ પણ લાગી. વાવાઝોડાના પગલે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો. 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલ પવનને કારણે જનજીવન પ્રભાવિત. ભારે પવનને કારણે થયેલા તાંડવનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ. અમેરિકાના ન્યૂયોર્કમાં થયેલા અંધાધૂન ફાયરિંગમાં 4 લોકોના મોત થયા. 3 લોકો ઘાયલ થયા. પોલીસે જણાવ્યું ન્યૂયોર્કના બુકલિન સ્થિત યુટીકે એવન્યુમાં ફાયરિંગની બની ઘટના. સમાચારમાં અત્યારે બસ આટલું. નમસ્કાર.